નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 5ની અંદર આગળ અભ્યાસ કરીએ. વિષય ગણિત ચેપ્ટર નંબર 14, એમાં મિત્રો પ્રેક્ટિસ વર્કની અંદર આપણે અભ્યાસ કરતા માં દાખલા નંબર 6, નીચે આપેલા સિક્કાના વજન લખી પ્રશ્નોના જવાબ લખો. એમાં મિત્રો આપણે બે એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણે ત્રીજા એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું, જેની રકમ મિત્રો આ પ્રમાણે છે. રૂપિયા 2ના સિક્કા 800નું વજન, કે 2ના 800 સિક્કાનું વજન રૂપિયા 10ના 500 સિક્કા કરતાં કેટલું ઓછું થશે? તો સૌ પ્રથમ મિત્રો આપણે 2 રૂપિયાના 800 સિક્કાનું વજન શોધીશું, પછી મિત્રો 10 રૂપિયાના 500 સિક્કાનું વજન શોધીશું, અને કેટલું ઓછું છે તે સરખામણી બતાવી મિત્રો આપણે તફાવત શોધીશું. તો મિત્રો આપણે સરળતાથી આ દાખલાનો જવાબ મળી જશે. તો સૌ પ્રથમ મિત્રો આપણે 2ના સિક્કાની ગણતરી કરીએ. 2ના સિક્કા તો પદ્યું કે મિત્રો 2ના 1 સિક્કાનું વજન કેટલું આપ્યું છે મિત્રો તમને? તો 2 રૂપિયાના 1 સિક્કાનું વજન મિત્રો 6 ગ્રામ. તો કેટલા સિક્કા છે મિત્રો 2 રૂપિયાના 800 સિક્કા? તો માટે 800 સિક્કા સિક્કાનું વજન બરાબર કેટલું? તો આ બંને સંખ્યા અંશમાં લખીશું અને બંને વચ્ચે મિત્રો ગુણાકાર કરીશું. 800 × 6 ઉપર એક આપેલ મિત્રો ત્યાં લખીશું, આપણે છેદમાં લખીશું. હવે મિત્રો આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું. 8 × 6, 8 × 6 કેટલા થાય મિત્રો? 48. 800ની પાછળ બે શૂન્ય છે મિત્રો, 48ની પાછળ આપણે લગાવી દઈએ તો જવાબ શું મળે? 4800 ગ્રામ, એટલે કે મિત્રો 4 કિલો અને 800 ગ્રામ. હવે એવી જ રીતે મિત્રો આપણે 10 રૂપિયાના સિક્કાની ગણતરી કરીશું. તો અહીં મિત્રો 10 રૂપિયાના 1 સિક્કાનું વજન કેટલું મિત્રો આપ્યું છે આપણને? 10 ગ્રામ. તો આપણે 10 રૂપિયાના સિક્કાની ગણતરી કરીએ તો રૂપિયા 10ના સિક્કા મિત્રો પદ મૂકીશું, 1 સિક્કાનું વજન એટલે કે કયા સિક્કા? 10 રૂપિયાના 1 સિક્કાનું વજન બરાબર કેટલું મિત્રો આપેલું છે તમને? 10 ગ્રામ. બરાબર 10 ગ્રામ. તો તેથી કેટલા સિક્કા છે 10 રૂપિયાના? 500 સિક્કા. તો 500 સિક્કાનું વજન બરાબર કેટલું? બંને સંખ્યા મિત્રો અંશમાં લખીશું અને બંને વચ્ચે મિત્રો ગુણાકાર કરીશું. 500 × 10, 5 × 5, 1, 2 અને 3 શૂન્ય મિત્રો પાછું પાછળ આપણે લગાવી દઈએ કે 5000 ગ્રામ. હવે મિત્રો આપણને શું કહ્યું છે? અહીંયા દાખલો પૂર્ણ નથી થતો કે કેટલું ઓછું 10 રૂપિયાના 500 સિક્કા કરતાં કેટલું ઓછું છે? કોનું? 2ના 800 સિક્કાનું છે. તો આપણે લખીશું માટે તફાવત બરાબર કોના વધારે છે મિત્રો? 10 રૂપિયાના. તો લખીશું 10ના 500 સિક્કાનું વજન માઇનસ 2ના કેટલા છે મિત્રો? 800 સિક્કાનું વજન. 2ના રૂપિયા 2ના 800 સિક્કાનું વજન દસના 500 સિક્કાનું વજન કેટલું મિત્રો? 5000 ગ્રામ. માઇનસ 2ના 800 સિક્કાનું વજન કેટલું મિત્રો મળ્યું? 4800. અહીંયા લખીશું 4800 ગ્રામ. 5000માંથી 4800 બાદ કરીએ તો કેટલા વધે? અહીંયા આપણે લખીશું 0 0 માંથી 0 બાદ કરીએ તો 0 0 માંથી 8 બાદ ના થાય મિત્રો. 10 કો લઈએ, 10 માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે મિત્રો? 2. 5 જોડે મિત્રો 4, એ ઓછા કરીશું, 4 માંથી 4 જાય તો 0. તો કેટલું મિત્રો? 200 ગ્રામ. આપણે જવાબ લખી શકીએ મિત્રો 2 રૂપિયાના 800 સિક્કાનું વજન રૂપિયા 10ના 500 સિક્કાના વજન કરતાં 200 ગ્રામ મિત્રો ઓછું થશે. લખીશું આમ રૂપિયા
800 સિક્કાનું વજન રૂપિયા 10 ના 500 સિક્કાના વજન કરતા 200 ગ્રામ ઓછું થશે. તો આવી રીતે મિત્રો તમે સરળતાથી દાખલો ગણી શકો છો.